હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા તંત્ર દ્વારા ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશ અને દુનિયા જ્યારે મહાત્મા ગાંધીના જન્મજયંતિની ઉજવણી કરી રહી છે ત્યારે સમગ્ર દેશમાં ગાંધી જયંતિ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકાના સંકુલમાં પાલિકાના પદાધિકારીઓ એકત્રિત થઈને મહાત્મા ગાંધીના 151મા જન્મદિવસ પ્રસંગે તેમની પ્રતિમાને ફૂલહાર તેમજ સૂતરની આંટીઓ પહેરાવીને નારા બોલાવ્યા હતા. આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પાલિકાના કોર્પોરેટરો, વિવિધ સમિતિના ચેરમેન તેમજ નગરપાલિકાના કર્મચારી ગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર મંડળ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ગાંધી બાપુ અમર રહો અને વંદે માતરમના જયઘોષથી વાતાવરણ રંગીન બની ગયું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ઉપસ્થિત તમામ લોકોએ નતમસ્તક વંદન કર્યા હતા. મહાત્મા ગાંધીની જન્મજયંતિથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ દરેક વોર્ડ અને વિસ્તારોમાં આગામી સપ્તાહમાં સ્વચ્છતા અભિયાન દ્વારા નગરને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ જવા અપીલ કરી છે ત્યારે પ્રાંતિજ નગરના નગરવાસીઓ પણ તેમાં સહભાગી બનશે તેવી પાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયાએ અપેક્ષા રાખી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.